હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? આજે આપણે જોઈશું ધોરણ 5 વિષય પર્યાવરણમાં ત્રીજા ચેપ્ટરનું રિવિઝન આપણે જોવાનું છે. તો સૌપ્રથમ શું છે? નીચે આપેલી ખાલી જગ્યા પૂરો. કેમાં પહેલી ખાલી જગ્યા છે, ગ્લુકોઝનો સ્વાદ કેવો હોય છે? તો મિત્રો, ગ્લુકોઝનો સ્વાદ કેવો હોય છે? તો ગળ્યો હોય છે. પછી છે બીજી ખાલી જગ્યા, સાત સ્વાદી મોડું બન્યું છે. તો સાતમાં ખાલી જગ્યા નાખવાનું રહી ગયું છે. હવે ઘરમાં જો સાત મોડું બન્યું હોય તો એમાં શું નાખવાનું રહી ગયું હોય? તો કે મીઠું નાખવાનું રહી ગયું છે. હવે જોઈએ ત્રીજી ખાલી જગ્યા, ખોરાકને ચાવવાનું કાર્ય ખાલી જગ્યામાં થાય છે. ખોરાકને ચાવવાનું કાર્ય સીમા થાય છે પાંચમી ખાલી જગ્યા, ખોરાક નું સંપૂર્ણ પાચન ખાલી જગ્યામાં થાય છે. ખોરાક નું સંપૂર્ણ પાચન સીમા થાય છે નાના આંતરડામાં થાય છે. હવે જોઈએ છઠ્ઠી ખાલી જગ્યા, રસોડાના મસાલામાં ખાલી જગ્યા નામનો મસાલો કડવો હોય છે. કયો મસાલો કડવો હોય છે રસોડાના બધા મસાલામાંથી? તો કે મેથી. મેથી જે છે એ કડવી હોય છે. પછી જોઈએ સાતમી ખાલી જગ્યા, ખાલી જગ્યા થાય ત્યારે જમવાનો સ્વાદ બરાબર જાણી શકાતો નથી. આપણને શું થાય ત્યારે આપણે જમવાનો સ્વાદ પાડી શકતા નથી? શરદી થાય ત્યારે. જવાબ આવશે શરદી. શરદી થાય ત્યારે જમવાનો સ્વાદ બરાબર જાણી શકતા નથી. હવે જોઈએ પ્રશ્ન 2, નીચે આપેલા પ્રશ્નના જવાબ આપો. પહેલો પ્રશ્ન શું છે? ખોરાકના 6 સ્વાદ કયા છે? આપણે ભણી ગયા છે ખોરાકના 6 સ્વાદ. પહેલો છે ખાટો, બીજો છે ખારો, ત્રીજો છે ભૂરો, ચોથો છે કડવો, પાંચમો છે તીખો અને છઠ્ઠો છે ગળ્યો. છ સ્વાદ થઈ ગયા, ખાટો, ખારો, તુરો, કડવો, તીખો અને ગળ્યો. છ સ્વાદ થઈ ગયા. હવે જોઈએ બીજો પ્રશ્ન, કડવા સ્વાદ હોય તેવી બે વાનગીના નામ આપો. હવે કડવા સ્વાદ વાળી વાનગી કઈ છે? તો કે કારેલાનું શાક. અને બીજી વાનગી કઈ છે? મેથીના લાડુ. હવે જોઈએ ત્રીજી ખાલી જગ્યા, પાચન અંગો કોને કહે છે? તો પાચન અંગો એટલે કે ખોરાકને પચાવવાનું કાર્ય કરતા અંગો અને તેમાં મદદ કરતા અંગોને શું કહે છે? પાચન અંગો કહે છે. ખોરાકને પચાવવાનું કાર્ય કરતા અંગો અને તેમાં મદદ કરતા અંગોને પાચન અંગો કહે છે. હવે પાંચમો પ્રશ્ન છે, પાચન તંત્રના અવયવો જણાવો. હવે જે આપણા શરીરમાં જે પાચન કરે છે એના અવયવો કયા કયા છે? તો આવશે પહેલું છે મો, મોમાંથી મો, પછી નાક, પછી જીભ,
પછી છે અન્નનળી પછી છે જઠર નાનું આંતરડું અને છેલ્લે આવશે મોટું આંતરડું પાચન તંત્રના અવયવો કયા કયા છે મોં દાંત જીભ અન્નળી જઠર નાનું આંતરડું અને મોટું આંતરડું એ શું છે પાચન તંત્રના અવયવો છે હવે જોઈએ એસિડિટી એટલે શું એસિડિટી એટલે શું તો એસિડિટી એટલે કે ખોરાકનું પાચન સારી રીતે ન થાય ત્યારે પેટમાં ગળપણા થાય છે એને શું કહે છે તેને એસિડિટી કહે છે એસિડિટી એટલે શું તો કે ખોરાકનું પાચન બરાબર ના થાય ત્યારે પેટમાં આપણને બળતરા થાય તેને એસિડિટી કહે છે આ જોયું ચેપ્ટર 3 નું રિવિઝન હવે ચોથા ચેપ્ટર નું રિવિઝન આપણે આગલા વિડીયોમાં જોઈશું થેન્ક યુ